હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રસોઈની રાણીમાં, જેમાં આજે આપણે મમરાની ચટપટીનો નાસ્તો બનાવવાનો છે. તો મિત્રો, મેગી તો 2 મિનિટમાં બને કે ન બને, પરંતુ મારો આ નાસ્તો 5 મિનિટમાં જરૂરથી તૈયાર થઈ જશે. તો મિત્રો, સવારના નાસ્તામાં કે સાંજના નાસ્તામાં આ તમે જરૂરથી ટ્રાય કરજો. તો ચલો એની રેસીપી આપણે જાણી લઈએ. તો મિત્રો, એની અંદર મેં મમરા લીધા છે. મમરાને આ રીતે આપણે પલાળી લેવાના છે. બધા જ મમરાને આપણે પલાળી દઈશું, ત્યારબાદ આ રીતે કાણાવાળા બાસ્કેટમાં મૂકી દઈશું આપણે. હવે એના પછી આપણે એક કડાઈની અંદર 1 ચમચી જેટલું તેલ નાખીશું. તેલને ગરમ કરવા મૂકી દઈશું. તેલ ગરમ થઈ જાય એના બાદ આપણે રાઈ નાખવાની છે. રાઈ નાખી દીધા બાદ આપણે સિંગ દાણા નાખવાના છે. સિંગ દાણાને આપણે તળાવવા દેવાના છે. ત્યારબાદ એમાં આપણે ચપટી હિંગ એડ કરીશું. ત્યારબાદ જીરું એડ કરીશું. ત્યારબાદ 2 જેટલા લીલા મરચાં મેં કાપીને રાખ્યા હતા એને એડ કરી દઈશું. ત્યારબાદ એમાં હવે આપણે મેં 1 જેટલી મીડિયમ સાઇઝની ડુંગળી કાપીને રાખી હતી, તો એને એડ કરી દઈશું. અને તે સરસ રીતે ચડી જાય ત્યાં સુધી એને ચડવા દેવાની છે. મિત્રો, આપણો આ નાસ્તો એકદમ હેલ્ધી છે અને જે ખૂબ જ ઝડપથી બની જતો હોય છે, અને નાના છોકરાઓ અને મોટાઓ બધાને જ ખૂબ જ પસંદ આવે છે. તો ત્યારબાદ હવે મેં 2 જેટલા મીડિયમ સાઇઝના ટામેટાં કટ કરીને રાખ્યા હતા, તો એને એડ કરી દઈશું. તો મિત્રો, આમાં ટામેટાને આપણે અધકચરા જ રાખવાના છે, એકદમ ચડવા નથી દેવાના. એ અધકચરા હશે તો એનો સ્વાદ ખૂબ જ સારો આવતો હોય છે, એટલા માટે. ત્યારબાદ એમાં આપણે 1/2 ચમચી જેટલું લાલ મરચું નાખીશું. એમાં આપણે લીલા મરચાં તો નાખ્યા જ હતા, પરંતુ એનો કલર પણ સારો આવે એના માટે આપણે નાખવાના છે. ત્યારબાદ 1/2 ચમચી હળદર નાખવાનું છે. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે એને મિક્સ કરી દઈશું. તો મિત્રો, હવે આપણા ટામેટાં અધકચરા થઈ ગયા છે, એટલે હવે એમાં આપણે મમરા એડ કરી દઈશું અને હવે એને મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ હવે આપણે એમાં 1 ચમચી જેટલો ટોમેટો કેચઅપ નાખવાનો છે, જેનાથી ખૂબ જ ચટપટો સ્વાદ આવતો હોય છે. તો ત્યારબાદ એને હવે આપણે મિક્સ કરી દઈશું. મિત્રો, તમે આમાં મેગી મસાલો એડ કરવા માગો તો પણ કરી શકો છો, એનાથી પણ ખૂબ જ સારો સ્વાદ આવે છે. ત્યારબાદ હવે આપણે એમાં કોથમીર એડ કરી દઈશું અને એને મિક્સ કરી દઈશું. ત્યારબાદ તમે ઉપરથી આ રીતે સેવ એડ કરવા માગો તો પણ એ ખૂબ જ સરસ લાગતું હોય છે. તો મિત્રો, આપણી ચટપટી હવે તૈયાર થઈ ગઈ છે. તો મિત્રો, જો તમે પૌવાને એ ટાઈપનો બધો નાસ્તો કરીને કંટાળે હોય તો આ એક નવો નાસ્તો નવી રીતે જરૂરથી ટ્રાય કરજો, અને તે કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને હા, લાઇક એન્ડ શેર કરવાનું ના ભૂલતા. અને જો તમે મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી મારા નવા નવા વિડીયો સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.